સરકાર દ્વારા કોરોના વેક્સિનને લઈને મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ કોરોના વેક્સિનનો છબડો સામે આવે. પ્રાંતિજના પોગલું ગ્રામની મૃતક મહિલાને વેક્સિનનો બીજો ડોઝ અપાઈ ગયો. રાજ્ય સહિત દેશમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે દેશભરમાં રસીકરણ થઈ રહ્યું છે. સાથે જ રસીકરણ બાબતે સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ વાસ્તવિકતા કઈ અલગ જ સામે આવી છે. ગામડાઓમાં 100% વેક્સિનેશન બતાડવા માટે કર્મચારીઓ દ્વારા મૃતક લોકોને પણ કાગળ પર રસીકરણના આંકડા બતાવવામાં આવી રહ્યા છે, ત્યારે પ્રાંતિજ તાલુકાના પોગલું ગામને આરોગ્ય વિભાગ દ્વારા 100% રસીકરણ ગામ તરીકે જાહેર કરાયું છે, પરંતુ ગામમાં હજુ 80-85% જ રસીકરણ પૂર્ણ થયું છે. એટલું જ નહીં પણ પોગલું ગામના તારાબેન પટેલ કે જેઓ 30 એપ્રિલના રોજ મરણ ગયા છે, પરંતુ તેઓનો પણ ગત 5 સપ્ટેમ્બરના રોજ વેક્સિનેશનનો બીજો ડોઝ કાગર પર સફળતાપૂર્વક આપી દેવામાં આવ્યો છે. મૃતક તારાબેન પટેલના પરિવારે તેમના મોબાઈલ ફોનમાં આવેલ મેસેજ આધારે વેક્સિનેશનનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. એક તરફ જિલ્લામાં વેક્સિનેશનનો સબરડો સામે આવ્યો છે, તો બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારી સમગ્ર સાબરડાને ટેકનિકલ ભૂલ બતાવી રહ્યા છે અને તપાસ કરી હોવાનું વાત કરી રહ્યા છે. તો પોગલું ગામમાં અન્ય એક મહિલાને 2-2 વાર રસીકરણના બંને ડોઝ મળ્યા હોવાના પણ પુરાવા સામે આવ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે, ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી તપાસની વાતો કરી રહ્યા છે. આમ તો માત્ર સરકારી ચોપડે 100% રસીકરણ થયું હોય તેવું આના પરથી લાગે છે, પરંતુ જમીન પરની હકીકત જ અલગ છે. તો કેટલાક લોકો એવા પણ છે કે જેમણે પોતાના મોબાઈલમાં મેસેજ આવ્યા છે અને વેક્સિનથી વંચિત છે. પ્રાંતિજ તાલુકાના પોગલું ગામે રસીકરણમાં સામે આવેલ સબરડાને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ સબરડાની તપાસ થશે કે પછી તપાસની માત્ર વાતો જ થશે એ એક સવાલ છે. સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં 78% જેવું ફર્સ્ટ ડોઝનું વેક્સિનેશન થયું છે અને સેકન્ડ ડોઝ 35% જેવું થયું છે. આપણે જે પ્રાંતિજ તાલુકો છે એમાં PSC પોગલું છે, ત્યાં લગભગ 100% જેવું થઈ ગયું છે. ક્યારેક એવી મિસ્ટેક થઈ શકે છે કે આપણે ડોઝ આપ્યા હોય અને કદાચ ટેકનિકલી એન્ટ્રીમાં કોઈ ભૂલ કરી હોય તો કોઈને મેસેજ વધારાને ગયો હોય કે એવી પણ ભૂલ થવાની શક્યતા રહી છે, એટલે અમે તપાસ કરીએ છીએ. જો કંઈક હશે ટેકનિકલી કે જે પણ હશે અમે એને સોલ્વ કરીએ છીએ. 4 મહિના અગાઉ મહિલાનું મોત થયું છે, એ મહિલાએ ગત 5-9 વેક્સિન લીધું છે, તેનું સર્ટિફિકેટ આ બાબતે કોઈ તપાસ કરવામાં એમાં પણ તપાસ માટે ગયા છે. જે પણ હશે અમે જોઈએ છીએ કે એમાં એક્ચ્યુઅલમાં શું છે. સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે વેક્સિનેશન 100% બતાવવા માટે કર્મચારીઓ ગમે તે રીતે અરજદારી મેસેજ પણ મોકલતા હોય છે ને, એ વાતો પણ સામે આવી છે. સર, ખરેખર વેક્સિનેશન 100% થાય છે કે નથી થતું? એકચ્યુઅલી જોઈએ ને તો 100% વેક્સિનેશન થાય જ છે. આપણે જે ક્યારેક જે મિસ્ટેક જોવા મળે છે ને, એ ટેકનિકલી કંઈક ભૂલ હતી હોય કે કોઈથી મેસેજ જતો રહ્યો હોય કે કોઈએ એન્ટ્રીમાં ભૂલ કરી હોય, કોઈને આવી મિસ્ટેક થતી હોય છે. બાકી આપણે ઘણા બધા ગામો 100% કર્યા જ છે અત્યાર સુધી, લગભગ આપણે 240 જેવા ગામો થઈ ગયા છે. એ જ ગામમાં અનેક મહિલાની બંને ડોઝ ડબલ વખત એ થયા છે, એની તારીખો પણ અલગ અલગ છે, એ બાબતે ના એ જ વાત છે. એન્ડ ટેકનિકલી આ ભૂલો હોય છે કે ભાઈ કોઈ એન્ટ્રીમાં ભૂલ કરી નાખે છે, વધારે એન્ટ્રી થઈ જાય કે કોઈ પણ આવી ભૂલોને લીધે આવા પ્રોબ્લેમ થતા હોય છે, એટલે અમે સૂચના પણ આપીએ છીએ ને જે પણ છે એનું કરેક્શન કરીશું. સર, દાખલા તરીકે 100% વેક્સિનેશન વાળા ગામ છે, એ ગામમાં પણ અનેક લોકો એ વાત